મિર્ચી મોર્નિંગ. સુખી થવા માટે તારા સમયનો સદુપયોગ કર. એ દોસ્ત, તું પોતે જીવતો જાગતો ચમત્કાર છે. તારા જેવું કોઈ નથી. તું અનન્ય છે. તારું સ્થાન કોઈ લઈ શકે તેમ નથી. આ વાત તે કદી જાણી છે ખરી? તને કેમ કોઈ અચંબો નથી થતો? તું કેમ તારી પોતાની જાત પર ખુશખુશાલ કે વિસ્મયથી ફાટફાટ થતો નથી? આ બહુ સહજ છે, દેખીતું છે કે તું જીવતો છે. તું પળે પળને જીવી શકે. તને ગાવા અને નર્તન કરવા માટે, સુખી થવા માટે સમય મળ્યો છે. એનો તને ક્યારે વિચાર આવે છે ખરો? તો પછી શા માટે તું તારા સમયને પૈસા પાછળની નકામી હાઈવેમાં અને બધું મેળવી લેવામાં બરબાદ કરે છે? શા માટે તું તારા સમયને પૈસા પાછળની નકામી હાઈવેમાં અને બધું મેળવી લેવામાં બરબાદ કરે છે? આવતીકાલ, પછીની કાલ, પછીની કાલ અને આવનારી કાલની ચિંતાઓના પોટલા માથે લઈને શા માટે ફરે છે? શા માટે આ લડવું, ઝઘડવું અને કંટાળી જવું? શા માટે રાતભર ખાલી ખમ મનોરંજનમાં ડૂબે છે અને સવારે સૂરજ માથા સુધી આવે ત્યાં સુધી ઊંઘે છે? અત્યંત શાંતિથી તું તારા સમયનો સદુપયોગ કર અને સુખી થા. દોસ્ત, સુખી થવા માટે તારા સમયનો સદુપયોગ કર. આ કવિતા એકચ્યુઅલી મારા બહુ જ ગમતા લેખક ફિલ બોસમન્સની છે અને એનો અનુવાદ રમેશ પુરોહિતે કર્યો છે, પણ મને આ ખૂબ ગમે છે કે શા માટે તું તારા સમયને પૈસા પાછળની નકામી હાઈવામાં અને બધું મેળવી લેવામાં બરબાદ કરે છે. આવતીકાલની, પછીની કાલ, આવનારી કાલ એની ચિંતાઓના પોટલા માથે લઈને શા માટે ફરે છે? શા માટે આ લડવું, ઝઘડવું ને કંટાળી જવું? અને શા માટે રાતભર ખાલી ખમ મનોરંજનમાં ડૂબે છે? સૌથી અગત્યનો શબ્દ છે ખાલી ખમ મનોરંજન. જ્યારથી સોશિયલ મીડિયા આવ્યું છે ત્યારથી આપણા બધાના હાથમાં મનોરંજન છે અને કેટલું ખાલી છે આપણે જાણીએ છીએ, તે છતાં આપણે આપણી જાતને એને હવાલે કરી દઈએ છે. આજે એમાંથી મુક્ત થઈને આપણા સમયનો સદુપયોગ કરીએ સુખી થવા માટે. 20 નવેમ્બર 2017 સોમવારની સવાર, મિર્ચી 98.3. હું છું ધ્વનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.